વાત મોરબીની કરીએ મોરબીમાં નવલખી બંદરની સ્થિતિ જોઈએ તો દરિયાકાંઠા વિસ્તારમાંથી અગિયારસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં પણ આવી રહી છે અને સાથે સાથે જે સિગ્નલ છે બંદર ઉપર સિગ્નલ છે એ પણ ભયજનક લગાડવામાં આવ્યા છે નવથી દસ નંબરનું સિગ્નલ નવલખી બંદર પર લગાડવામાં આવ્યું છે ટાવટે વાવાઝોડાને લઈને જે મોરબી જિલ્લામાં જે કહી શકાય કે સાવચેતીના ભાગરૂપે બે એનડીઆરએફની ટીમો ફાળવવામાં આવી છે ત્યારે નવલખી બંદરને જે સંભવિત વિસ્તારોમાં સમાવવામાં આવ્યા છે હાલ જે દ્રશ્યો હું તમને બતાવવા જઈ રહ્યો છું તે નવલખી બંદરનો જે દરિયો છે હાલ જે કહી શકાય કે તોફાન પહેલાંની જે શાંતિ છે તે જોવા મળી રહી છે કોલસાનું મોટું હબ ગણવામાં આવતું જે નવલખી બંદર પર આજે નીરવ શાંતિ જોવા મળી રહી છે તો બીજી બાજુ જે યોગેશ પટેલ જે મંત્રી છે જે રાજ્ય તેને જવા જવાબદારી સોંપવામાં આવી છે તેમને પણ અહીંયા મુલાકાત લીધી છે જુમાવાડી જે ધુઈ આજુબાજુના જે વિસ્તારો છે તેની પણ મુલાકાત લેવામાં આવી છે બીજી બાજુ ન્યૂ નવલખીથી લવણપુર જે વિસ્તારો છે જે સાવચેત વિસ્તારો છે અને છેવાડાના વિસ્તારોના અગિયારસોથી વધુ લોકોને સ્થળાંતર કરી યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં એનડીઆરએફની ટીમો પોલીસની ટીમોને અને તંત્ર તેમજ નવલખી પોર્ટની ટીમો દ્વારા હાલ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે કહી શકાય કે છેવાડા વિસ્તારો છે તેના પર ન જવા માટેની પણ હાલ સૂચના આપી દેવામાં આવી છે અતુલ જોશી ગુજરાતી વાવાઝોડા ને લઈને મુંબઈમાં